नमस्कार विद्यार्थी मित्रों, आज आप सेमेस्टर टू नु पहलू काव्य वड़ावी बा आवी शीखीशू। आपणे सौ प्रथम कविनो परिचय मेळवीए। कवि श्री उष्णस, आ तेमनु तखल्लुस छे, एटले के उपनाम छे। तेमनु पूरू नाम तो नटवरलाल कुबेरदास पंड्या छे। सावली में जन्म थयो हतो वडोदरा, परंतु तेमने शिक्षण महेसाणा में लीधु हतु। फ्रेंड्स, अहीं तमने तेमना जीवननो परिचय मळी रहेशे। त्यारबाद तेमनु सर्जन एटले के तेमने कया कया काव्य संग्रहो प्रस्तुत कर्या छे, कया कया काव्य संग्रहो लख्या छे, ते पण तेमनु परिचय अहीं मळी रहेशे। त्यारबाद तेमने ते काव्य संग्रह माटे कया कया पुरस्कार मेळववामां आव्या छे, ते पण तमने अहीं माहिती मळी रहेशे। सो फ्रेंड्स, तेमना पुस्तकोनो थोड़ो परिचय मेळवी लईए। अश्वत्थ, अश्वत्थ माटे तेमने साहित्य अकादमी पुरस्कार प्राप्त थयेल छे। फ्रेंड्स, तेमने तृणनो ग्रह अने वड़ावी बा आवी जेवा काव्यों पण रच्या छे। तृणनो ग्रह तेमनुं पुस्तक छे, काव्य संग्रह छे। फ्रेंड्स, अने वड़ावी बा आवी तेमनुं खूब ज सुंदर काव्य रचना छे, जे सोनेट प्रकारे लखवामां आवेली छे। सो फ्रेंड्स, हवे आपणे आ वड़ावी बा आवी काव्यनो सार जोईशुं। दिवाळीनी रजाओमां पोताना वतनमां आवेला परिवार पोताना संतानो साथे रजाओ पूरी थता पाछा विदाय थाय छे, त्यारे माना हृदयमां स्वजन वियोगनी जे वेदना थाय छे तेनुं वर्णन आ काव्यमां करवामां आव्युं छे। माता पिता અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે। છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈ બહાર પગથિયા ઉપર બેસી પડે છે। અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે, તે ધ્યાનપાત્ર છે। વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયાનજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે। સો ફ્રેન્ડ્સ, તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ કેવા પ્રકારનું સોનેટ છે, તો વાત્સલ્ય વિષયક સોનેટ છે, અને આ કાવ્યમાં કયો રસ નિરૂપણ કરવામાં આવ્યો છે, તો કરુણ રસ નિષ્પન્ન થયો છે। સો ફ્રેન્ડ્સ, આપણે હવે કાવ્યનું શ્રવણ કરીશું। કાવ્યનું શ્રવણ જોઈએ। રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરેડા ફોઈસ હુએ લખાઈ લોકલ મે વિરહ મિલને તીરજનીએ નિહાળ્યો સો વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી બપોરી બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની નવો ઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી
વડાવી બા આવે નિજ સકલ સંતાન ક્રમશ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથીએ. શ્રવણ બાદ હવે કાવ્યની સમજૂતી મેળવીશું. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. હવે સમજૂતી જોઈએ. ફ્રેન્ડ્સ, આ દિવાળીની રજાઓની વાત કરવામાં આવેલી છે, એટલે કે દિવાળીનો તહેવાર આ કાવ્યમાં રજૂ કર્યો છે. તો જોઈએ, દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો, એટલે કે બધા દિવાળીની રજાઓમાં આવેલા હતા, હવે તે શાંતિ ભંગ થઈ ગઈ. વસેલા ધંધારથી દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. હવે રજાઓ દિવાળીની પૂરી થઈ ગઈ છે, શાંતિ પણ ભંગ થઈ ગઈ છે. હવે શું કરવાના છે? જે બાના જે સંતાનો છે એ તેઓ એ જે ધંધારથી દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જશે. બાને એવું થયું કે હવે રજાઓ પૂરી થઈ ગઈ છે, હવે મારા જે સંતાનો છે એ તો કાલે ધંધારથી જશે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. ફ્રેન્ડ્સ, શું કહે છે કાવ્યમાં? હવે કાલે સંતાનો જ્યારે જશે ત્યારે ઘરમાં તો કોઈ નહીં રહે, ફક્ત એ ઘરડા ફોઈ અને માતા પિતા સિવાય કોઈ રહેશે નહીં. તો આપણે સમજૂતી જોઈએ. પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સહુએ તેના નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે બેઠા, એટલે કે છેલ્લી રાત્રે બેઠા, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. એટલે કે બધા મિલનની છેલ્લી રાત્રે બધા બેસીને વાતો કરતા હતા અને બધા મિલનની રાતે સૌની વચ્ચે પોતાના આસન નક્કી કરીને બેઠેલો જોયો, તેમ છતાં તેના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા કરતા સૂઈ ગયા. એટલે કે બા અને વિધવા ફોઈ અને એક માતા પિતા, એ ત્રણેય જણને ખબર છે કે કાલે મારા સંતાનો જવાના છે. તો જ્યારે કોઈ જતું હોય આગલી રાત્રે આપણે બધા બેસીને વાતો કરીએ છીએ, બસ તેવી રીતે આ બધા પોતાના વિરહને ભૂલીને સૌ વાતો કરતા કરતા સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. એટલે કે તેમના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા ભાઈની વાત કરવામાં આવી છે. એટલે કે જે મોટા ભાઈ હતા તેઓ પોતાના પરિવાર સાથે, એટલે ભાભીનું ભર્યું ઘર એટલે પરિવાર સાથે, સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા, આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું, કારણ કે તેમના બાળકો પણ તેમની સાથે ચાલ્યા ગયા. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈની જની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. એટલે કે પછી તો બપોરે પણ તેમના બીજા બે સંતાનો, બાના બીજા બે સંતાનો એટલે બે ભાઈઓ અને તેમની નવોઢા પત્ની એટલે કે નવપરણિત પુત્ર વધુઓની વાત કરવામાં આવી છે. બપોરે બીજા બે ભાઈઓ પોતાની નવપરણિત અને પ્રિયવચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઉપડ્યા, એટલે કે તેઓ પણ ત્યાંથી ચાલ્યા. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથીએ. જ્યારે બા એક પછી એક પોતાના સંતાનોને વળાવીને પાછી આવે છે ત્યારે કઈ માનું દિલ નહીં દુખતું હોય, બસ તે વિરહની વાત તે આ કાવ્યમાં કરવામાં આવી છે.
શું કહે છે, પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘેર આવી તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો, કારણ કે આખા ઘરમાં કોઈ હતું નહીં, એટલે દુઃખથી ભાંગી પડેલી તે પગથિયે જ બેસી ગઈ. ફ્રેન્ડ્સ, આ કાવ્યમાં આપણે જે સમજૂતી જોઈ ગયા, તો ફ્રેન્ડ્સ આ કાવ્ય એટલું સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે કે એક માં જ્યારે પોતાના સંતાનો, પોતાની પુત્રવધુઓ અને પોતાના બાળકો તેમની સાથે દિવાળીની રજાઓમાં તેઓ આખું ઘર હર્ષ આનંદ ઉલ્લાસથી ખીલખીલતું હોય છે, પરંતુ જ્યારે દિવાળીની રજાઓ પૂરી થાય છે અને બધા જ સંતાનો તેમના પોતાના ધંધાર્થે પાછા જાય છે, એટલે રજાઓ પૂરી થતાં બધા પોતપોતાના ધંધે પાછા ફરે છે, ત્યારે એક માં પોતાના સંતાનોને એક પછી એક સ્ટેશન ઉપર વળાવવા જાય છે, અને જ્યારે તે વળાવીને પાછી ફરે છે ત્યારે આખું ઘર શાંત હોય છે, કોઈ હોતું નથી, ખાલી થઈ ગયેલું હોય છે, ત્યારે આ વિરહની વેદના એક માની આ કાવ્યમાં બતાવવામાં આવી છે. બાળમિત્રો, કવિએ એક નાની અમથી સ્ટોરી એ આ કાવ્યમાં 14 લીટીમાં તેમણે આખું કાવ્ય વર્ણવી દીધું છે. ફ્રેન્ડ્સ, તો જુઓ કે આ કાવ્ય કેટલું સુંદર રીતે એક નાની સ્ટોરીને પણ એક 14 લીટીમાં તેમણે વર્ણવ્યું છે. સો ફ્રેન્ડ્સ, તેને શું કહેવાય, આ કાવ્ય સોનેટ એટલે શું, તે બધું હવે આપણે જાણીશું. આ કાવ્ય કવિ ઉષ્ણસે ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. એક માની વેદનાને એક 14 લીટીમાં તેમણે આખા કાવ્યનું સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાવ્ય સોનેટ જે સાહિત્ય પ્રકાર છે તે શું છે તે આપણે ભાષા સંહિતામાં જોઈશું. તો જોઈએ ભાષા સંહિતા. સોનેટ એટલે શું, સોનેટનો મતલબ શું થાય? તો સોનેટ મૂળે વિદેશી કાવ્ય સ્વરૂપ છે. આપણા કાવ્ય સ્વરૂપ તો પ્રાર્થના ગીત, ગરબા, ઉર્મી ગીત તે બધું છે. સોનેટ મૂળ વિદેશમાંથી આવ્યું છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓએ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું મુખ્ય એક સ્વરૂપ છે. આપણા કવિઓ આ સોનેટથી આકર્ષાયા તેમાંનું આ એક સ્વરૂપ છે. હવે જોઈએ, ગઝલ અને હાઈકુ એવા બે અન્ય સ્વરૂપો પણ છે. ફ્રેન્ડ્સ, આપણે ભણવામાં આવશે. શરૂઆત કરીએ તે એક ગઝલ છે, એ આપણું નેક્સ્ટ કાવ્ય છે, અને હાઈકુ તે પણ આપણે આ સેમેસ્ટરમાં ભણીશું. સોનેટ મૂળ ઇટલીમાંથી ઉદ્ભવ્યું છે. ફ્રેન્ડ્સ, એની નીચે અંડરલાઈન કરજો. અને વાદ્ય અને લયબદ્ધ ગવાતી એ લઘુ રચના છે. હવે જોઈએ આગળ. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું, પછી તો તે વસ્તુ અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોર ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. ફ્રેન્ડ્સ, આ પણ તમે તેની નીચે અંડરલાઈન કરીને તે પ્રશ્નનો જવાબ લખશો. હવે આપણે સોનેટના લક્ષણો જોઈએ કે સોનેટના લક્ષણો શું છે. સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. આપણું ઉર્મી કાવ્ય છે એનો જ એક પ્રકાર છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે, અને આપણે તેને ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ, કારણ કે તે ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. ઉર્મી કાવ્યમાં કઈ બાબત મહત્ત્વની હોય છે, ઉર્મી કે સંવેદન, જ્યારે સોનેટમાં તેની સાથે વિચાર, ચિંતન અને જીવન દર્શન પણ ઉમેરાય છે. હવે આપણે આગળ જોઈએ લક્ષણોને. આપણે આગળ જોઈએ સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવકાળથી જ સ્વીકારવામાં આવી છે. સોનેટમાં હંમેશા 14 પંક્તિ જ હોય છે. ફ્રેન્ડ્સ, ગણી લેજો, આપણા કાવ્યમાં પણ 14 પંક્તિ જ છે. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાંસવાનો હોય
છે, એટલે કે ટૂંકામાં પણ ઘણું બધું કહેવાનું હોય, તેમજ ગાંઠનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે, એટલે કે તેનું ગાંઠ ન બગડી જાય એ 14 પંક્તિમાં જ રચવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો ઉપાડ કરીને અંતે ભાવ પલટાવો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. હવે જોઈએ આગળ. સોનેટમાં 14 પંક્તિઓ હોય છે, એમાં 8+8નો રેશિયો હોય છે અથવા તો 6, 6 અને 2નો રેશિયો એવા ભાગ પડે છે. અર્થાત સોનેટમાં 14 પંક્તિઓ જ આવે છે. ફક્ત આપણે યાદ રાખવાનું કે સોનેટમાં કેટલી પંક્તિઓ આવે છે અને કેટલા કેટલાનો રેશિયો તેઓ રાખે છે. હવે આપણે સોનેટના વિભાજન અને પ્રાસ વિશે જાણીશું. સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે, તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્ત્વ છે. હવે પ્રાસ રહિત સોનેટ પણ રચાય છે. સો ફ્રેન્ડ્સ, આ હતી સોનેટની વાત. હવે આપણે કાવ્યમાં આવતા શબ્દોનો પરિચય મેળવીએ. સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસવું, અને આ કાવ્યમાં એવું કે પડી. ગંગામાં સ્વરૂપ, વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. ઉવેખી એટલે અવગણીને દરકાર કર્યા વિના. જરઠ એટલે ઘરડા અથવા વડીલો. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી અથવા નવવધુ. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. ક્રમશઃ એટલે એક પછી એક. ગૃહવ્યાપી એટલે ઘરમાં પ્રસરેલ. સો ફ્રેન્ડ્સ, કાવ્યમાં તમને સમજ પડી હશે તો તમે કાવ્યનું શ્રવણ કરશો, કાવ્યને બરાબર સમજશો તો તમને જલ્દીથી કાવ્ય સમજાઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા એકમ સાથે. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.